नमस्कार विद्यार्थी मित्रों, हवे त्यार पछी आपणे चेप्टर नंबर 4 उष्मा विषय अभ्यास करीशुं। प्रकरण 3 માં તમે શીખી ગયા કે ઊનના કપડાં પ્રાણીઓની રૂવાટીમાંથી બનાવવામાં આવે છે। તમે એ પણ જાણો છો કે સુતરાઉ કપડાં વનસ્પતિના રેશાઓમાંથી બને છે। શિયાળાની ઋતુમાં કારણ કે રેશમ આપણે ઊન અને રેશમ બંને આપણે પ્રાણીઓમાંથી મળતા હતા, મતલબ કે એક કુદરતી રેશા હતા। જ્યારે સુતરાઉ કપડાં છે કોટન છે એ આપણને કેમાંથી મળે? કપાસ। અને કપાસ છે એ વનસ્પતિનો સ્ત્રોત થયો, એટલા માટે સુતરાઉ કાપડ છે એ વનસ્પતિના રેશાઓમાંથી બને છે। શિયાળાની ઋતુમાં જ્યારે બહાર ખૂબ જ ઠંડી હોય ત્યારે આપણે ઊનના કપડાં પહેરીએ છીએ। ઊનના કપડાં છે એ શું થાય, એનાથી આપણા શરીર ઉફાળું રહે, કારણ કે આપણા શરીરનો જે ગરમાવો છે ને એ બહારની હવા, એમાં જે ગરમ ઉષ્મા છે એ બહારના વાતાવરણમાં ના જઈ શકે। મતલબ કે આપણું શરીર છે એ ગરમ કપડાને લીધે હુફાળું રહેશે, અને ઊનના કપડાં છે એ ઉષ્માનું કેવું છે, મંદવાહક છે, કે એમાંથી તમારા શરીરની અંદરની ઉષ્મા છે એ બહાર નીકળતી નથી અને ધીમે ધીમે નીકળે છે। મતલબ કે એ પહેરવાથી તમારું શરીર હુફાળું રહે છે અને તમારા શરીરને ગરમાવો પૂરો પાડે છે। એટલે આપણે ઠંડીની સિઝન હોય ત્યારે ઊનના કપડાં પહેરીએ છીએ। જ્યારે ગરમીની ઋતુની અંદર શું પહેરીએ છીએ, હળવા રંગના સુતરાઉ વસ્તુ, કે આપણા શરીરની ગરમી છે એ પેલા સુતરાઉ કપડાં દ્વારા શોષી જાય અને પછી આપણા શરીરને શું મળે, ઠંડક। એટલે આપણે ઉનાળાની અંદર સુતરાઉ કપડાં પહેરીએ છીએ, જ્યારે શિયાળાની અંદર ઊનના કપડાં પહેરીએ છીએ। ચોક્કસ ઋતુમાં ખાસ પ્રકારના વસ્ત્રો શા માટે અનુકૂળ આવે છે તે બાબતની નવાઈ તમને જરૂર લાગતી હશે, ખરું ને? શિયાળાની ઋતુમાં ઘરની અંદરના ભાગમાં ઠંડી લાગે, પરંતુ ઘરની બહાર સૂર્યના તડકામાં આવતા હૂંફનો અનુભવ થાય છે। ઉનાળાની ઋતુમાં ઘરની અંદરના ભાગમાં આપણે ગરમી અનુભવીએ છીએ, આવું શા માટે? કોઈ પદાર્થ ઠંડો છે કે ગરમ તે આપણે કેવી રીતે જાણી શકીએ, અને વળી કોઈ પદાર્થ કેટલો ઠંડો છે કે કેટલો ગરમ તે જાણવું આપણા માટે જરૂરી છે। હવે કોઈ પદાર્થ કેટલો ગરમ છે કે કેટલો ઠંડો એ આપણે ચર્ચા કરીએ। ઠંડુ અને ગરમ, હોટ એન્ડ કોલ્ડ, રોજબરોજના જીવનની અંદર આપણે ઘણા બધા પદાર્થોના સંપર્કમાં આવીએ છીએ અને એ પદાર્થો ગરમ છે કે ઠંડા એનો આપણે અનુભવ કરીએ છીએ। તરત જ બનાવીને કપમાં કાઢેલી ચા છે એ ગરમ હોય છે, જ્યારે બરફ હોય એ કેવો હોય છે, ઠંડો હોય છે। સામાન્ય રીતે વપરાતા આવા કેટલાક પદાર્થોની સૂચિ બનાવી છે, તમે અનુભવ પરથી આમાંના કયા પદાર્થો ગરમ છે કે કયા પદાર્થો ઠંડા એ આપણે નિશાની વડે નક્કી કરીશું। દાખલા તરીકે આઈસ્ક્રીમ છે તો એ કેવો પદાર્થ છે, ઠંડો। પછી ચાના કપમાં રહેલી ચમચી એ પણ કેવી હોય, ગરમ। ફ્રૂટ જ્યુસ એ કેવું છે, ઠંડુ। તળવાની કડાઈનો હાથો એ પણ કેવો હોય, ગરમ અથવા તો હુફાળો જણાય છે। અને કેટલાક પદાર્થો છે એ ઠંડા અનુભવાય છે, તરત જ બનાવીને કપમાં કાઢેલી ચા ગરમ હોય છે, પરંતુ બરફ તો ઠંડો જ હોય છે। સામાન્ય રીતે વપરાતા આવા કેટલાક પદાર્થોની સૂચિ બનાવી છે, તમે તમારા અનુભવ પરથી આમાંના કયા પદાર્થો ગરમ છે કે ઠંડા એ આપણે ડિસાઇડ કરી લીધું। અતિશય ગરમ પદાર્થોને સીધા ઝડપતા નહીં, જ્યારે તમે સળગતી મીણબત્તી કે ગરમ સ્ટવનો ઉપયોગ કરો ને ત્યારે દાઝી ન જવાય તેની ખાસ કાળજી રાખજો। હવે કેટલાક પદાર્થો ઠંડા હોય છે જ્યારે કેટલાક પદાર્થો ગરમ હોય છે, વળી આપણને એ પણ ખબર છે કે કયો પદાર્થ બીજા પદાર્થ કરતા ઠંડો કે વધુ ગરમ છે, કયો પદાર્થ બીજા પદાર્થ કરતા ગરમ છે તે તમે કેવી રીતે નક્કી કરશો? સામાન્ય રીતે આપણે પદાર્થ સાથેનો સ્પર્શ દ્વારા આ માહિતી મેળવીએ છીએ, પરંતુ શું આપણા સ્પર્શ વડે થતો અનુભવ વિશ્વસનીય હોય છે? નહીં। હવે એના માટે આપણે ઘણી વખત ખાલી સ્પર્શ દ્વારા તમે નક્કી ના કરી શકો, એટલું કહેવા માંગે છે એની અંદર, શું કહેવા માંગે છે કે ખાલી કોઈ પણ સ્પર્શ દ્વારા તમે નક્કી કરી શકતા નથી। શું નથી નક્કી કરી શકતા, કે કોઈ પણ પદાર્થ કેટલો ગરમ છે કે કેટલો ઠંડો એ આપણે કોઈ પણ સ્પર્શ દ્વારા નક્કી કરી શકીએ નહીં। હવે એના માટે આકૃતિ આપી છે અહીંયા, કે ગરમ પાણી એટલું બધું ગરમ ન લેવું કે જેથી તમારો હાથ દાજી જાય। આ રીતે 3 બીકર લીધા છે, એ, બી અને સી, ત્રણેય બીકરની અંદર
પાણી નાખવાનું છે, એકમાં ગરમ એકમાં ઠંડુ અને બીજાની અંદર ફાડું। પ્યાલા એ માં ઠંડુ પાણી, બી માં કેવું લેવાનું છે, પ્યાલા એ માં ઠંડુ પાણી, પ્યાલા બી માં ગરમ પાણી ભરવાનું છે અને પ્યાલા સી માં અડધું ગરમ અને અડધું ઠંડા પાણીનું મિશ્રણ ભરો। હવે તમારો ડાબો હાથ છે એ પ્યાલા એના પાણીમાં, જમણો હાથ છે એ પ્યાલા બીના પાણીમાં ડૂબાડો। હવે અહીંયા સમજાવું શું કહેવા માંગે છે। દાખલા તરીકે કોઈ પણ આ રીતે ત્રણ બીકર છે, એ ત્રણેય બીકરને સૌ પ્રથમ તો એને શું નામ આપી દીધા છે, એ બી અને સી। જે પહેલું બીકર છે એની અંદર ઠંડુ પાણી લીધું છે, બીજું બીકર છે એની અંદર ગરમ પાણી લીધું છે અને ત્રીજું બીકર છે એની અંદર મિક્સ પાણી લીધું છે। મિક્સ પાણી એટલે અડધું ગરમ અને અડધું ઠંડુ, એને મિક્સ પાણી કહેવામાં છે, બરાબર। આ ત્રણેય બીકરની અંદર પહેલાં તો પાણી લઈ લેવાનું છે। ગરમ પાણી છે ને એ એટલું બધું ગરમ નથી લેવાનું કે જેથી તમારો હાથ છે ને એ દાઝી જાય, બરાબર। હવે ઠંડા પાણીની અંદર હાથ બોળો, આમાં મિક્સ પાણી છે, અડધું ગરમ છે અને અડધું ઠંડુ। મિક્સ પાણી એટલે કેવું પાણી છે, આની અંદર અડધું ગરમ અને અડધું ઠંડુ, અડધું ગરમ અને અડધું ઠંડુ પાણી છે આની અંદર। હવે જોઈએ, હવે એ ઠંડુ પાણી છે ને એની અંદર હાથ બોળવાનો છે, એમાંથી હાથ કાઢી અને આ પાણીની અંદર નાખો તો તમને કેવો અનુભવ થશે? સ્પર્શ દ્વારા ખાલી આપણે અનુભવ કરવાનો છે કે પાણી ઠંડુ છે કે ગરમ। ઠંડા પાણીમાંથી હાથ બોળી અને આમાં નાખો છો મિક્સ પાણીની અંદર તો ઓબ્વિયસલી તમને કેવો અનુભવ થવાનો છે? ગરમ પાણીનો અનુભવ થશે, કારણ કે આમાં તો ઉફાળું પાણી છે ને, આ ઠંડુ પાણી હતું, આમાં તમે હાથ બોળો છો તો તમને એવા જ સ્પર્શનો અનુભવ થશે કે આ બીકરની અંદર પણ પાણી કેવું છે, ગરમ છે અને હવે આની અંદર કેવું પાણી છે, ગરમ પાણી છે। તો ગરમ પાણીની અંદર હાથ બોળો છો અને વળી પાછા બીકર સીની અંદર રહેલું મિક્સ પાણીની અંદર હાથ બોળો છો, તો ગરમ પાણીમાંથી હાથ બોળીને આમાં પાણી, આ પાણીમાં હાથ બોળો તો તમને કેવો અનુભવ થવાનો છે ઠંડા પાણીનો, કારણ કે અતિશય ગરમ પાણી હતું, આમાં તો મિક્સ પાણી છે, એટલે આ પાણી કરતાં આ પાણીની સાપેક્ષે તમને કેવો અનુભવ થશે, ઠંડા પાણીના સ્પર્શનો અનુભવ થાય છે, બરાબર। આ રીતે શું નક્કી થયું કે માત્ર સ્પર્શ વડે પદાર્થના ઠંડા કે ગરમ હોવાનું અનુમાન લગાડી શકાતું નથી। તો પદાર્થ કેટલો ગરમ છે કે ઠંડો એ આપણે કેવી રીતે શોધીશું? તો કે પદાર્થનો ગરમ કે ઠંડા હોવાનું જે પ્રમાણભૂત માપન છે ને એને તાપમાન કહેવાય। એટલે આના ઉપરથી શું નક્કી થયું, આજે આપણે પ્રવૃત્તિ કરી એના ઉપરથી એમ નક્કી થયું કે માત્ર સ્પર્શ વડે પદાર્થના, માત્ર સ્પર્શ વડે પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું, માત્ર સ્પર્શ વડે પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું અનુમાન આપણને છેતરામણું સાબિત થાય છે, આપણને છેતરામણું સાબિત થાય છે। માત્ર સ્પર્શ વડે પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું અનુમાન કરીએ તો એ આપણા માટે કેવું સાબિત થાય, છેતરામણું। એટલે પદાર્થ કેટલો ગરમ છે કે કેટલો ઠંડો એ આપણે શોધવું પડશે અને એના માટે એ જે આપણે શોધીએ ને તાપમાન તરીકે ઓળખવામાં આવે। તો અહીંયા તાપમાનની વ્યાખ્યા જોઈએ કે પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું, પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું પ્રમાણભૂત માપન, પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું પ્રમાણભૂત માપન તાપમાન તરીકે ઓળખવામાં આવે છે।
એને શું કહેવાય? તાપમાન. પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું પ્રમાણભૂત માપન એને શું કહેવામાં આવે છે? તાપમાન તરીકે ઓળખવામાં આવે છે. અને તાપમાનનું માપન કરતું સાધન, તાપમાનનું માપન કરતા સાધનને થર્મોમીટર કહેવાય. શું કહેવાય? થર્મોમીટર. અને તાપમાન માપવા માટેનું સાધન છે કે જેને આપણે કહેશું થર્મોમીટર. હવે જો સ્પર્શ દ્વારા આપણે પાણીનો અનુભવ કર્યો તો ઠંડા પાણીમાંથી હાથ મિક્સ પાણીની અંદર બોળીએ છીએ તો ગરમ પાણીનો અનુભવ થાય છે. ગરમ પાણીની અંદર હાથ બોળીને મિક્સ પાણીની અંદર હાથ બોળીએ છીએ તો ઠંડા પાણીનો અનુભવ થાય છે. એના ઉપરથી આપણે ઈ પ્રવૃત્તિ ઉપરથી એમ નક્કી કરી શકાય કે માત્ર સ્પર્શ વડે તમે કોઈ પણ જાતનું અનુમાન કરી શકતા નથી કે પાણી ગરમ છે કે ઠંડુ, કેટલું ગરમ છે કે કેટલું ઠંડુ છે ને, એ આપણે માત્ર સ્પર્શ દ્વારા નક્કી કરી શકીએ નહીં. આમાંથી બોળો તો આ તમને ગરમ લાગે છે, આમાંથી બોળો તો તમને ઠંડુ લાગે છે. તો આ પાણીની ટોટલ તાપમાન કેટલું છે એ આપણે નક્કી કરી શકતા નહીં. એટલે માત્ર સ્પર્શ દ્વારા આપણે નક્કી કરી શકવાના નથી. તો શું કરશું? તો કે પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું પ્રમાણભૂત માપન કે જેને શું કહેવાય? તાપમાન કહેવાય. પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું પ્રમાણભૂત માપન એને તાપમાન કહેવામાં આવે છે. અને તાપમાનનું માપન કરતું જે સાધન છે એને શું કહેવામાં આવે? થર્મોમીટર. તાપમાનનું માપન કરતું સાધન એને શું કહેવામાં આવે? થર્મોમીટર. અને થર્મોમીટર છે એ બે પ્રકારના છે, ક્લિનિકલ થર્મોમીટર અથવા તો તબીબી થર્મોમીટર પણ કહેવાય, અને બીજું છે પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર કે જેને લેબોરેટરી થર્મોમીટર કહેવાય. થર્મોમીટરના થર્મોમીટરના બે પ્રકાર છે. એમાં પહેલું છે એ ક્લિનિકલ થર્મોમીટર અથવા તો તબીબી થર્મોમીટર. ક્લિનિકલ થર્મોમીટર અથવા તો એને કહેવાય તબીબી થર્મોમીટર. અને બીજું છે પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર અથવા તો લેબોરેટરી થર્મોમીટર. પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર અથવા તો એને કહેવાય લેબોરેટરી થર્મોમીટર. પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર અથવા તો લેબોરેટરી થર્મોમીટર, આને ક્લિનિકલ થર્મોમીટર અથવા તો તબીબી થર્મોમીટર કહેવાય. બીજું શું છે? પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર અથવા તો લેબોરેટરી થર્મોમીટર. પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર અથવા તો લેબોરેટરી થર્મોમીટર. હવે આપણે તાપમાનનું માપન કરતા બે સાધનો જોયા, ક્લિનિકલ થર્મોમીટર અથવા તો તબીબી થર્મોમીટર, અને બીજું શું છે? પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર અથવા તો એને લેબોરેટરી થર્મોમીટર પણ કહેવામાં આવે છે. યાદ કરો કે જ્યારે આપણે કુટુંબમાં કોઈને તાવ આવે ને ત્યારે તેમના શરીરનું તાપમાન માપવા માટે આપણે થર્મોમીટર વાપરવું હોય, અને જે થર્મોમીટર આપણા શરીરનું તાપમાન માપવા માટે વપરાય ને એને ક્લિનિકલ થર્મોમીટર અથવા તો લેબોરેટરી થર્મોમીટર, તબીબી થર્મોમીટર કહેવાય. જે થર્મોમીટર છે એ આપણા શરીરનું તાપમાન માટે વપરાય. જે થર્મોમીટર આપણે તાવ આવે છે ને પેલું મોઢાની અંદર રાખીએ છીએ ને થર્મોમીટર, એ જે છે થર્મોમીટર એ કેવું છે? ક્લિનિકલ થર્મોમીટર. જે થર્મોમીટર જે થર્મોમીટર વડે આપણા શરીરનું તાપમાન માપવામાં આવે છે
તેને ક્લિનિકલ થર્મોમીટર કહેવામાં આવે છે. જે થર્મોમીટર વડે આપણા શરીરનું તાપમાન માપવામાં આવે છે એને શું કહેવાય? ક્લિનિકલ થર્મોમીટર કહે છે. એવું જે શરીર વડે આપણા શરીરનું તાપમાન માપવામાં આવે, જે થર્મોમીટર વડે આપણા શરીરનું તાપમાન માપવામાં આવે છે, ઓલું પેલું મોઢામાં રાખીએ જ્યારે તાવ આવે, ઘરની અંદર કોઈ સભ્યોને તાવ આવે ત્યારે પેલું આપણે થર્મોમીટર મોઢામાં રાખીને માપન કરીએ છીએ ને આપણા શરીરનું તાપમાન, એ કયું થર્મોમીટર હોય? ક્લિનિકલ થર્મોમીટર હોય. કયું? ક્લિનિકલ. અને ક્લિનિકલ થર્મોમીટર તમારી પાસે જો ન હોય ને તો તમારા મિત્ર કે પડોશી પાસેથી લઈને જુઓ, તેને તમારા હાથમાં કાળજીપૂર્વક રાખીને તેનું આપણે નિરીક્ષણ કરવાનું છે. અહીંયા આપણને આકૃતિની અંદર ક્લિનિકલ થર્મોમીટર છે એ દર્શાવેલું છે. આ રીતનું હોય ક્લિનિકલ થર્મોમીટર. આ શું છે? ક્લિનિકલ થર્મોમીટર છે.